ओके तो आपणे पहेला एक त्रिकोण बनावीए एटले के पेलो जे सूत्र बनावीए ते आपणे पहेला सेंटर में तो जीरो लेवानुं छे ऊपर माइनस वन माइनस टू और माइनस थ्री सुधी जाइए बराबर छे। चलो एज रीते नीचे केटले सुधी जाइए वन आपणे थोड़ू थोड़ू छूटू छूटू लखीए तो पहेला बराबर वच्चे जीरो लखीए ऊपर माइनस वन लाइन में नहीं आवशे एटले माइनस वन माइनस टू माइनस थ्री ए रीते नीचे वन टू अने थ्री। हवे जो आपणे वच्चेना पदने जीरो लेता होईए तो आपणो एक्स अहीं आपणे एक्स माइनस थ्री मळशे आ एक्स माइनस थ्री हशे आ एक्स माइनस टू हशे आ एक्स माइनस वन हशे एक्स जीरो हशे एक्स वन हशे एक्स टू हशे अने एक्स थ्री हशे। हवे वाई बराबर आपणे यू एक्स लईए है ने હવે યુ એક્સમાં પણ યુ જો એક્સ બરાબર માઇનસ ત્રણ છે એટલે યુ કયો હશે માઇનસ થ્રી યુ માઇનસ ટુ યુ માઇનસ વન યુ ઝીરો આ યુ વન યુ ટુ અને યુ થ્રી ગણાશે ચલો હવે આપણે એના તફાવતો લઈએ તો પહેલા તફાવતને આપણે શું કહીશું આપણે ડેલ્ટા જ કહેશું ને કારણ કે આપણે અગ્રીમ મેથડથી જ જઈએ છીએ ફોરવર્ડ જ છે આમાં કોઈ બેકવર્ડ નથી પરંતુ પહેલા તફાવતને શું કહીશું અહીંયા શું આવશે ચલો આપણે એ નહીં અહીંયાથી જોઈએ અહીંયા ઝીરો વાળું તો ખબર છે ને આપણને તો આ તફાવતને આપણે શું કહીશું ડેલ્ટા યુ ઝીરો કહીશું ઓકે હવે એ રીતે આ તફાવતને ડેલ્ટા યુ વન કહીશું ડેલ્ટા યુ ટુ કહીશું એ જ રીતે ઉપરના તફાવતને એની ઉપરનું જે હોય તે કહેવાય ડેલ્ટા યુ માઇનસ વન કહીશું ડેલ્ટા યુ માઇનસ ટુ અને ડેલ્ટા યુ માઇનસ થ્રી ચલો હજુ ડેલ્ટા સ્ક્વેર શોધીએ તો અહીંયાથી આપણે શરૂ કરીએ તો આ શું છે ડેલ્ટા સ્ક્વેર યુ ઝીરો ડેલ્ટા સ્ક્વેર યુ વન અહીંયા ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ વન ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ ટુ ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ થ્રી એ જ રીતે હજુ આગળ જઈએ તો ડેલ્ટાની ત્રણ ઘાત તો ડેલ્ટાની ત્રણ ઘાત યુ માઇનસ યુ ઝીરો ડેલ્ટાની ત્રણ ઘાત યુ માઇનસ વન ડેલ્ટાની ત્રણ ઘાત યુ માઇનસ ટુ અને ડેલ્ટાની ત્રણ ઘાત માઇનસ થ્રી બરાબર છે હવે હજુ આગળ જઈએ તો ડેલ્ટાની ચાર ઘાતમાં ડેલ્ટાની ચાર ઘાત હવે યુ ઝીરો વાળું તો રહેશે જ નહીં યુ માઇનસ વન ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ ટુ અને ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ થ્રી ડેલ્ટાની પાંચ ઘાતની વાત કરીએ તો ડેલ્ટાની પાંચ ઘાત યુ યુ માઇનસ ટુ અને ડેલ્ટાની પાંચ ઘાત યુ માઇનસ થ્રી ક્લિયર આપણે પાંચ ઘાત સુધીના સૂત્ર આપેલા છે પાછળ જે અગત્યના સૂત્રો છે ને અગત્યના પરિણામો હવે આમાં પહેલું એમ કહે છે કે ડેલ્ટા યુ માઇનસ વન હવે ડેલ્ટા યુ માઇનસ વન એટલે કયું થયું હા અને ડેલ્ટા યુ સ્ક્વેર માઇનસ વન એટલે કયું થયું હા હવે નોર્મલી આપણે જોઈએ તો ડેલ્ટા ડેલ્ટા યુ સ્ક્વેર માઇનસ વન નું સૂત્ર શું મળે ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ વન તો એ આમાંથી આગળનું પદ બાદ કરવાનું ડેલ્ટા યુ ઝીરોમાંથી ડેલ્ટા યુ માઇનસ વન બાદ કરવાનું હોય હે ને ડેલ્ટા યુ ઝીરોમાંથી ડેલ્ટા યુ માઇનસ વન કરવાનું હોય
बात करवानुं होय है ने, परंतु आपणे कयो जोईए छे, आपणे शुं करवानुं छे, आ डेल्टा यू माइनस वन छे ने એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે, પ્લસ થઈ જશે અને એટલે હું પહેલા એ પદ લખું છું પ્લસમાં, ડેલ્ટા યુ માઇનસ વન પ્લસ ડેલ્ટા સ્ક્વેર, ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ વન, બંને માઇનસ વન વાળા સાહેબ એક એક બાજુ લઈ લીધા એટલે આ બાજુ શું મળ્યું, ડેલ્ટા યુ ઝીરો મળ્યું. હવે ડેલ્ટા યુ ઝીરો છે એ આપણને ખબર જ છે ને, એ જ આપણું પરિણામ છે, જો છે પરિણામ ક્લિયર, આટલું ક્લિયર. એટલે કોઈ પણ પદ જોઈતું હોય તો એની ઉપરનું પદ, એની બાજુના ક્રોસમાં જે પદ હોય તે અને એની ઉપરનું પદ, આ બંનેનો સરવાળો કરીએ તો મળે. અથવા કોઈ પણ બે પદનો સરવાળો કરો, કોઈ પણ આ રીતે ક્રોસમાં જતા બે પદનો, ફોરવર્ડમાં જતા બે પદનો સરવાળો કરો તો એની નીચેનું પદ મળે. ક્રોસમાં ત્રિકોણ બનાવો તો તમારે કસે બી ત્રિકોણ બનાવવાનો છે એટલે તમને બધા જ સૂત્ર બની જશે હે ને. જો હવે આપણે ત્રિકોણ બનાવીએ, માની લો કે આપણે છેલ્લો ત્રિકોણ અહીંયા બનાવીએ, બ્લુમાં અહીંયા ત્રિકોણ બનાવીએ તો શું સૂત્ર બનશે, ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ થ્રી પ્લસ ડેલ્ટાની પાંચ ઘાત યુ માઇનસ થ્રી બરાબર ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ ટુ, બને સૂત્ર. બોલો છેલ્લું સૂત્ર જોવો જોઈએ, છેલ્લું સૂત્ર જોવો જોઈએ, છેલ્લું પરિણામ આવી ગયું ને. તો આ બધા અગત્યના પરિણામો એ જ છે, બીજું કંઈ નથી હે ને. પણ એ લોકોએ કઈ રીતે બનાવ્યા છે જોઈએ આપણે, એ લોકોએ કઈ સૂત્રનો ઉપયોગ કર્યો છે, બનાવ્યા છે તો જોઈએ આપણે એ લોકોએ શું કર્યું છે. પહેલાં એણે આ બંનેનો સરવાળો જ કર્યો છે હે ને, તો ડેલ્ટાની ડેલ્ટા યુ માઇનસ વન પ્લસ ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ વન. હવે બંનેના માઇનસ વન છે તો યુ માઇનસ વન કોમન કાઢી લે તો શું મળે, ડેલ્ટા પણ કોમન નીકળી જશે ને, એક ડેલ્ટા બી કોમન નીકળી જશે બરાબર છે, કારણ કે બંનેમાં એક અને યુ માઇનસ વન બી કોમન નીકળી જાય તો શું મળે, વન પ્લસ ડેલ્ટા યુ માઇનસ વન. વન પ્લસ ડેલ્ટા એટલે શું, એટલે ઈ કહેવાય. ઈ યુ માઇનસ વન એટલે શું, ઈ એટલે ઉપર કેટલી ઘાત છે એક્સની, ઝીરો ઘાત હોય તો એક્સ, હા એક્સ હોય જ નહીં ને અહીંયા. એટલે આપણે શું કરવાનું છે, જો સૂત્ર કઈ રીતનું છે, ઈ એસ ટુ એક્સ યુ એ બાજુમાં આપેલું જ છે, યુ એ પ્લસ એક્સ એચ આ સૂત્ર છે ને. હા આ જે ઘાત હોય તે અહીંયા બાજુમાં આવી જાય, અહીંયા ઘાત કેટલી છે, એની વન ઘાત છે, કઈ નહીં એટલે વન ગણાય ને, વન ઘાત ગણાય બરાબર. એટલે ડેલ્ટા યુ માઇનસ વન તો છે જ, પ્લસ બીજો વન આવી ગયો, એક્સ તો એમ બી વન જ ગણાતો હોય છે, માઇનસ વન પ્લસ માઇન વન કેટલા થાય, યુ ઝીરો થઈ જાય, ક્લિયર. એ રીતે બધા જ સૂત્ર બનાવેલા છે અને બધા સૂત્રમાં આપણે જોઈ લીધું કે ત્રિકોણ બનાવવાનો તમારે હે ને, ત્રિકોણ કઈ રીતે બનાવવાનો ખ્યાલ આવી ગયો ને. આ ઉપરના બે છે છે તેનો સરવાળો કરવાનો એટલે નીચેનું પદ મળે, ક્લિયર. ચલો આ રીતે પહેલા તો આ સમજવું જરૂરી છે તો જ આપણે સૂત્ર તારવી શકશું હે ને. હવે આપણે ગોસ ફોરવર્ડના સૂત્રની અંદર કયા કયા પદનો ઉપયોગ થાય છે એ જરા જોઈ લઈએ હે. ગોસ ફોરવર્ડ હોય, ગાઉસ ફોરવર્ડ સોરી હે ને, ગાઉસ ફોરવર્ડ હોય તો એની અંદર કયા કયા કે પદનો ઉપયોગ થશે. માની લો કે આપણે આને ઝીરો ધારીએ, સેન્ટ્રલ પદ ઝીરો ધારીએ તો એની અંદર સૌથી પહેલાં તો યુ ઝીરો તો લેવાનો જ છે, ત્યાર પછી ગોસ ફોરવર્ડ જવાનું, એટલે કઈ બાજુ જવાનું, ઝીરોથી ઝીરો તરફ જવાનું, માઇનસ વનથી માઇનસ વન તરફ જવાનું અને માઇનસ ટુથી માઇનસ ટુ તરફ જવાનું. આ સમજ પડી, ઝીરોથી ડેલ્ટા યુ ઝીરો, પછી માઇનસ વનથી માઇનસ વન અને માઇનસ ટુથી માઇનસ ટુ, પરંતુ વચ્ચે આ બંનેને જોડવાના
વચ્ચે આપણને ને જોડવાના, એટલે કઈ રીતે થયું? ઝિગઝેગ થયું, નીચે ઉપર ઝી, નીચે ઉપર, નીચે ઉપર. પરંતુ પહેલો સ્ટેપ તમે નીચે જાઓ એટલે ફોરવર્ડ, પહેલો સ્ટેપ જો તમે ઉપર જાઓ તો ગાઉસ બેકવર્ડ, હે ને. જો માનો કે હું પહેલો સ્ટેપ ઉપર જાઉં તો ઝીરો થી ઉપર પહેલા ગયો, પછી નીચે, પછી ઉપર, પછી નીચે, પછી ઉપર, આ રીતે જાઉ તો ગાઉસ બેકવર્ડ. ક્લિયર? આ બધા પદનો આપણે ઉપયોગ કરવાનો આવશે સૂત્રમાં, અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સાબિત કરશું તો આ બધા પદ આવશે. પણ સાથે સાથે જે એની સાથે આપણે જે આપણે ફેક્ટોરિયલ વાળું સૂત્ર મૂકીએ ને, એનસીએક્સ વાળું, ક્રમચય વાળું, એમાં પણ ફેરફાર થશે, એટલે એ આપણે શીખવાનું છે. ચલો ટ્રાય કરીએ સાબિત કરવાની. બીજા પેજ પર જ કરીએ એટલે આપણને ખ્યાલ આવે. હવે પહેલા તો આપણે સૂત્ર લખી દઈએ, ન્યુટનનું અંતરાકર્ષણનું જે રેગ્યુલર સૂત્ર છે તે Ux બરાબર યુ એ પ્લસ એક્સ એચ બરાબર યુ ઝીરો આપણે લઈએ છીએ. અરે સોરી, પહેલું પદ, હા, યુ ઝીરો પ્લસ એટલે કે હમણાં એક્સી એનસી એક્સ આવે ને એ તો ઝીરો થઈ જાય ને, એનસી ઝીરો એટલે એટલે વન થઈ જાય ને. પછી એક્સ ડેલ્ટા યુ ઝીરો, પછી એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન, ને એક્સી ટુ જ લખીએ, એક્સી ટુ આપણે ફેક્ટોરિયલ સ્વરૂપમાં જ લખીએ. ડેલ્ટા સ્ક્વેર યુ ઝીરો પ્લસ એક્સી થ્રી ડેલ્ટા સ્ક્વેર યુ, ડેલ્ટાની ત્રણ ઘાત યુ ઝીરો પ્લસ એક્સી ફોર ડેલ્ટાની ચાર ઘાત યુ ઝીરો. ઓકે, હવે આપણે પહેલા બે પદ જેમ છે તેમ જ રહેવા દેવાના. અહીંયા બધામાં જોડકા બનશે, તમને ખબર છે કે યુ ઝીરો, મેં તમને કીધું ને બે પદ નીચે જવાનું, એટલે ઝીરો ઝીરો વન વન ટુ ટુ એવું આવતું હતું ને પહેલામાં. આપણે જે ગોસ ગ્રીનમાં કર્યું તો પહેલાં ઝીરો ઝીરો, પછી પાછું માઇનસ વન માઇનસ વન, પછી માઇનસ ટુ માઇનસ ટુ, આ રીતે આવતું હતું ને. તો અહીંયા પણ આપણે પહેલા બે પદ ઝીરોવાળા તો રહેવા જ દેવાના છે ને, એ તો યુ ઝીરો ને યુ ઝીરો આવશે, પછી માઇનસ વન આવવા જોઈએ. એના માટે આપણે શું કરવાનું છે? તો એક્સી ટુ તો છે જ, એક્સી ટુ તો છે જ. હવે જે આપણે હમણાં જોયું એ પ્રમાણે ડેલ્ટા સ્ક્વેર યુ ઝીરોનું સૂત્ર જોવાનું છે. હવે ડેલ્ટા સ્ક્વેર યુ ઝીરો ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે ને. પણ આપણે તો એની જગ્યાએ સૂત્ર મૂકશું કયું? તો કે ત્રિકોણ બનાવીને ઉપરના બંનેનો સરવાળો, હે ને, ડેલ્ટા સ્ક્વેર માઇનસ વન અને ડેલ્ટા ત્રણ ઘાત યુ યુ માઇનસ વન બરાબર, આ બંનેનો સરવાળો કરશો. ઓકે, તો કૌંસમાં લખી દઈએ, ડેલ્ટા સ્ક્વેર યુ માઇનસ વન પ્લસ ડેલ્ટાની ત્રણ ઘાત યુ માઇનસ વન. ક્લિયર? ચલો એ જ રીતે, એ જ રીતે એક્સી થ્રી લઈએ, હે ને, પછી આની અંદર પણ પાછો એ રીતે ડેલ્ટાની ત્રણ ઘાત યુ ઝીરો છે તો શું કરશો? ડેલ્ટાની ત્રણ ઘાત યુ ઝીરો હોય તો સૂત્ર કઈ રીતે બનશે? વેરી ગુડ, હે ને, ડેલ્ટાની ત્રણ ઘાત યુ માઇનસ વન પ્લસ ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ વન. હવે માન, હવે ડેલ એક્સી ફોર, એના માટે શું બનશે? સોરી, એક્સી ફોર કૌંસમાં આની જગ્યાએ શું લખશું આપણે? ડેલ્ટાની જે છે તે લખવાનું જ, પણ યુ ઝીરોની જગ્યાએ વન, અરે સોરી માઇનસ વન, પ્લસ જે છે તો લખવાનું જ છે, પણ હવે ઘાત વધી જશે, ઘાત એક વધી જશે ને, યુ માઇનસ વન બરાબર. ચલો બધા માઇનસ વનમાં કન્વર્ટ થઈ ગયા ને, એટલે હજુ બે સ્ટેપ સુધી આપણું કામ થશે. યુ ઝીરો એક્સ ડેલ્ટા યુ ઝીરો
अब एनु विस्तरण करिए, चलो एक्स सी टू इंटू डेल्टा स्क्वेर यू माइनस वन है ना, विस्तरण ज करवानु छे सीम्पल। पछी प्लस एक्स सी टू डेल्टा नी त्रण घात यू माइनस वन प्लस एक्स सी थ्री डेल्टा नी त्रण घात यू माइनस वन पाछू नीचे लखू छू प्लस एक्स सी थ्री डेल्टा नी चार घात यू माइनस वन प्लस एक्स सी फोर कंटीन्यू आपणे डॉट डॉट करवू पड़शे कंटीन्यू माटे डेल्टा नी चार घात यू माइनस वन प्लस एक्स सी फोर डेल्टा नी पांच घात यू माइनस वन। હવે જો પેલા બે જીરો જીરો વાળા મળી ગયા, બીજા બે માઇનસ વન વાળા પણ મળી ગયા, પણ બીજા બે માં તમે જુઓ તો કે માઇનસ વન વાળામાં ત્રણ ઘાત વાળા જુઓ, ત્રણ ઘાત વાળા અને બે ઘાત વાળા સેમ છે કે નહીં? યુ ડેલ્ટા ની ત્રણ ઘાત યુ માઇનસ વન, પણ ડેલ્ટા ની ત્રણ ઘાત યુ માઇનસ વન સેમ છે ને? હેલો, આ બે પદમાં યુ ડેલ્ટા ડેલ્ટાની ઘાત સેમ છે ને? અને અને આ આ પણ માઇનસ વન છે, એટલે આપણે આ ત્રણ આટલા પાંચ પદનું આપણે પહેલાં જોવાનું છે. યુ ઝીરો પ્લસ એક્સ ડેલ્ટા યુ ઝીરો પ્લસ એક્સ સી ટુ ડેલ્ટાની બે ઘાત યુ માઇનસ વન અહીંયા સુધી બેઠું છે. હવે બંનેમાંથી શું કોમન નીકળે છે? યુ માઇનસ વન કોમન છે, બરાબર છે? અને કૌંસમાં શું બચશે? એક્સી ટુ પ્લસ એક્સી થ્રી, ત્યાર પછીના બેમાંથી પણ પાછું કોમન કાઢો. હા, તો ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ વન અને કૌંસમાં શું આવશે? એક્સી થ્રી પ્લસ એક્સી ફોર. હવે એ રીતે આની સાથે જે એના પછીનું પદ હોય આપણી પાસે છે કોમન કાઢવા માટે? હોય ખરી, પણ છે? કાં તો એ પદ લાવીને કોમન કાઢો અને કાં તો આ પદને જવા દો, પ્લસ કરીને કન્ટિન્યુ કરી દો. ક્લિયર? શું કરવું છે બોલો. બરાબર છે, કન્ટિન્યુ કરી દઈએ, કારણ કે આગળ પછી ખ્યાલ આવી જશે કઈ રીતે કરવાનું. ચલો, હવે પાછા આપણને બે પદ મળશે અહીંયા. પહેલાં તો આપણે વિસ્તરણ પેલું કોમન કાઢ્યું છે ને, તો એક્સી ટુ અને એક્સી થ્રી એક્સી ફોર થ્રી અને એ જ રીતે એક્સી થ્રી ને એક્સી ફોર એ બંનેનું શું થાય જોઈએ આપણે. હવે એક્સી ટુ પ્લસ એક્સી થ્રી શું થશે એ તમને ખ્યાલ છે પરિણામ? એક્સી ટુ એટલે એક્સ એક્સ માઇનસ વન વન ઇન્ટુ ટુ, બરાબર ને? પ્લસ એક્સી થ્રી એટલે એક્સ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ અપોન વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી થશે ને? ઓકે, હવે આ બંનેમાંથી કોમન શું નીકળે છે? એક્સ એક્સ માઇનસ વન વન ઇન્ટુ ટુ કોમન નીકળે છે, બચે છે શું? એક્સ માઇનસ ટુ અપોન થ્રી બચે છે. અરે સોરી, વન પ્લસ આમાંથી કંઈ પહેલાંમાંથી કંઈ નથી બચતું એટલે વન લખવું પડશે ને, અને એક્સ માઇનસ ટુ અપોન થ્રી બચે છે, બરાબર? હવે જોજો, એક્સ એક્સ માઇનસ વન વન ઇન્ટુ ટુ અને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો ત્રણ પ્લસ એક્સ માઇનસ ટુ અપોન થ્રી. ક્લિયર? એક્સ એક્સ માઇનસ વન, અહીંયા શું આવ્યું? એક્સ પ્લસ વન આવ્યું, વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી આવ્યું,
આ પદ આપણે ઘટાડતા જવાનો ક્રમ હોય, આ પદ ને આપણે ઘટાડતા જવાનો ક્રમ હોય તો પહેલું પદ સૌથી મોટું આવે x પ્લસ વન, પછી x અને પછી x માઇનસ વન આવે છેદમાં વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી. અને આને આપણે લખવું હોય તો આવું લખાય x પ્લસ વન સી થ્રી. આ ક્લિયર થયું? તો આપણે લખી શકીએ આપણે સૂત્રમાં જેમ લખતા હતા તેમાં શું લખાય? આ બંનેને એક્સ સી ટુ પ્લસ એક્સ સી થ્રી એટલે એક્સ પ્લસ વન સી થ્રી, બરાબર? જે વધારે હોય ને તે. અને ડેલ્ટાની ત્રણ ઘાત યુ માઇનસ વન. એ જ રીતે એના પછીના પદ માટે શું લખી શકાય બોલો? એક્સ પ્લસ વન ફોર, ક્લિયર? અચ્છા, અને ડેલ્ટાની ચાર ઘાત યુ માઇનસ વન, બરાબર છે? ચલો માઇનસ વન વાળા પણ આપણે બબ્બેની જોડી જોઈએ છે ને બધામાં, કેટલી કેટલી જોડી જોઈએ છે? આ નીચેની સાબિતી લખવાની હતી, લઈ લીધો? ઓકે. ચલો હવે બબ્બેની જોડી જોઈએ છે આપણે. તો પેલી ઝીરો ઝીરો વાળી બે આવી ગઈ, વન વન વાળી બે આવી ગઈ. હવે એ જ રીતે એના પછીના પદ માટે પાછું એક વખત સૂત્ર મૂકશું. યુ ઝીરો પ્લસ એક્સ ડેલ્ટા, ઓઇલ 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 આવે છે ને ત્યારે પ્રોબ્લેમ આવે છે. એક મિનિટ.